अरवली जिल्लाना भिलोड़ा तालुकाना बुतावळ गामे नाई समाजना एक युवाने पटेल समाजनी युवती साथे प्रेम लग्न करी लेता समग्र नाई समाजनो बहिष्कार करवामां आव्यो अने गाम छोड़ी देवानो तालिबानी आदेश पण आपवामां आव्यो हतो। जो आ समग्र घटनानी वात करवामां आवे तो भिलोड़ाना बुतावळ गामना रहीश सुभाषभाई नाईनो पुत्र सचिने बुतावळ गामनी पटेल समाजनी दीकरी साथे आँख मळी जता तेओ बन्ने राजी खुशीथी कोर्ट मेरेज करी लग्न ग्रंथिथी जोड़ाया हता। जो के आंतरज्ञातीय लग्न थया होवाथी नाई समाज अने पटेल समाजना तमाम आगेवानोए बन्ने छोकरा छोकरीने समझावटनो प्रयास कर्यो हतो अने लग्न विच्छेद माटे तमाम प्रयत्नो पण कर्या हता, परंतु लग्न विच्छेद माटे बन्ने तैयार न थता बन्ने गांधीनगर सेक्टर 6 खाते पुलिस कचेरी हाजर थई बन्ने स्वरक्षण मेळवी पोतानी रीते अलग रहता हता अने त्यांथी तेओ लग्न करी आज दिन सुधी न मळता अंते पटेल समाजना गाम लोकोए आगेवानोए साथे मळी भूतावळ गाममां भेगा थई नाई समाजना 17 जेटला परिवारोने गाम छोड़ी देवा अने दीकरी लईने आवो तो ज गाममां प्रवेशवा दईशुं आम कही 17 जेटला परिवारने गाममांथी बहिष्कार करी काढी मूक्या हता। जो के परिवारोए अरवली जिल्ला कलेक्टर कचेरीनो सहारो लई अरवली जिल्ला कलेक्टरने आवेदन पाठवी न्यायनी मांगणी करी हती। छोकरो एक चौधरी परिवार ने अरविंदभाई ने दीकरी ने लैने भगाड़ी गयो थो ए गांधीनगर सेक्टर 6 खाते एमने हाजर थयेला अने एमने माँ बापे जे कंई त्या कर्यु ए अमने खबर नथी। એ ભાગી અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશને હાજર થઈને 20 કલાક ત્યાં રોકાયેલ ત્યાં સમાધાન માટે પ્રયત્નો કર્યા હતા પણ કશું મેળ ન પડતો આ લોકો ગામમાં આવીને કહેતો અમને ગામજનોએ અમારા સમગ્ર પરિવારના મને વગર વાંકે અહીંથી જે 6 પરિવાર રહેતા હતા અને બીજા અમદાવાદના એ બધા પરિવારના અમે અહીંયા ગામને વિનંતી કરી પણ અમને અહીંથી હાંકી કાઢ્યા હતા અને અહીંયા એક ડિલિવરીવાળા બેન હતા માજી હતા 70-80 વર્ષના અને અમે માન્ય ગઈકાલે કલેક્ટર સાહેબને રૂબરૂ આવેદનપત્ર આપ્યું હતું અને આ આવેદનપત્ર આપ્યા પછી માન્ય કલેક્ટર સાહેબે ભિલોડા પીએસઆઈ ગરિયા સાહેબને સાથે મોકલીને અમારા હાલ અત્યારે ઘર ખોલાવી અને અમને હાલ સ્થાપિત કરી દીધા છે। હવે પછી અમારું કોઈ ખેતરમાં જઈએ અથવા અમારે ગામમાં ગેપ ભરીએ તો અમારું રક્ષણ થાય એવી અમારી આ સરકારને વિનંતી છે। મારા કુટુંબના છોકરાએ પટેલની છોકરી લઈને ભાગી ગયો છે, લવ મેરેજ કરી દીધા છે બરાબર, તો છતાંય અમે રિક્વેસ્ટ કરી ગામમાં કે ભાઈ અમારે જાણતા નથી બરાબર, અમે જાણતા નથી એવી રીતે રિક્વેસ્ટ કરી તો એ ભાઈ ગામવાળા માનવા તૈયાર નથી। તમને એક જ શબ્દો કહે છે કે ભાઈ છોકરી લઈને આવો તો ગામમાં ઘૂસો, તે છે અમારી મિટિંગ ગામવાળાએ મિટિંગ કરી ગામમાં મિટિંગ કરી અમને કાઢી મેળ્યા છે ગામની બહાર અને પથ્થરમારો કર્યો છે ઘરની પાછળ, કાચ ફોડી નાખ્યા છે, પથ્થર મારીને ગાડીના કાચ ફૂટ્યો છે, દિવાલોનો પથ્થર મારેલા છે આ છે તે છે બરાબર। અમે કાલે પબ દિવસ ગામમાં ઘૂસ્યા હતા તો બી અમે ગામમાં ઘૂસ્યા એના પછી અમને પાછા મિટિંગ કરી પાછા તાત્કાલિક અમને કાઢી મેળ્યા। પીડિત પરિવારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ એક રાત અન્ય સ્થળે વિતાવ્યા બાદ નાઈ પરિવારના તમામ સદસ્યોને પોલીસ બંદોબસ્ત સાથે ગામમાં લાવવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા બંને પક્ષના આગેવાનોને તેમજ ગામના વડીલો સાથે બેઠક યોજી હતી અને આખરે મામલે થાળે પાડ્યો હતો અને નાઈ સમાજના 17 પરિવારોને પોતાના ઘરે પરત લાવ્યા હતા। ત્યારે આ પ્રકારની ઘટનાથી આજે પણ લોકોની આંતરજ્ઞાતીય લગ્ન પ્રત્યેની માનસિકતામાં બદલાવ નથી આવ્યો તે વાતની સાક્ષી પુરાવે છે। આજ સવારથી જ વહેલા સવારથી જ મીડિયામાં જે એક ન્યૂઝ ચાલે છે કે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના બુતાવળ ગામમાં બે સમાજ વચ્ચે ઝઘડો તકરાર થાય છે અને જેમાં એક સમાજ તરફથી બીજા સમાજના ગામમાં ન રહેવા બાબત દાગ ધમકી આપેલી છે। એ બાબતના સમાચાર સવારથી ચાલે છે, જે બાબતે અમે જાણવા માંગીએ છીએ કે જે પરિવાર છે એમાં એક પરિવારમાંથી છોકરી બીજા પરિવારમાંથી છોકરો એ બંને પુખ્ત વયના હોવાના કારણે અને એકબીજાના સાથે પ્રેમ સંબંધમાં હોવાના લીધે એ ગાંધીનગર અમદાવાદ ખાતે રહે છે અને એને ગાંધીનગર ખાતે પોતપોતાની ઈચ્છાથી કોર્ટ મેરેજ કરેલ છે। જે બાબતે એક સમાજના જે આશરે 17-20 પરિવાર ભૂતાવળના મૂળ ભૂતાવળના છે એમાંથી લગભગ 12-13 પરિવાર હાલ અમદાવાદ રહે છે, માત્ર 5-6 પરિવાર જે છે એ ભૂતાવળ ગામે રહે છે। જે બાબતે અમારી પાસે ગઈકાલે ભિલોડા પોલીસ સ્ટેશનમાં આ લોકો તરફથી રજૂઆત પણ આવી હતી અને જે તે વખતે આ રજૂઆત અન્વયે અમે કાયદેસર કાર્યવાહી હાથ ધરેલી છે, પરંતુ એક પ્રવાહ આવા એવું પણ હતું કે એક બાબતે બંને સમાજ રાહે સમાધાન કરવા માંગીએ છીએ, તો તે બાબતે હાલ અમારા જિલ્લા પોલીસની ટીમો ત્યાં ભૂતાવળ ગામમાં છે
અને ભૂતાવળ ગામમાં બંને સમાજની મિટિંગ પણ ચાલે છે અને અમે અપેક્ષા છે કે બંને સમાજ અને સમાજના આગેવાનો આ મિટિંગના અંતે એક સમાન મુદ્દા ઉપર આવશે. જે મૂળ મુદ્દો છે જેમાં એક સમાજની છોકરી બીજા સમાજના છોકરા સાથે આંતરજાતીય વિવાહ કરેલ છે, આપણા કાયદામાં જે જોગવાઈ છે કોઈપણ પુખ્ત ઉંમર ના હોય અને પોતાને જેને પણ સાથે પરણાવવાની ઈચ્છા હોય બંને રાજી ખુશીથી કરતા હોય તો આમાં આપણે કાયદા કે રીતે આપતો અન્ય રીતે કોઈ પણ અવરોધ ઉપલબ્ધ કરી શકાય એમ નથી. હાલ અમારા તરફથી આ જે છોકરા છોકરી હાલ ભાગીને જે લગ્ન કરેલ છે એના કુટુંબના કોન્ટેક્ટમાં છે નહીં બંને કુટુંબના, તો એની ગોતવાના પ્રયાસ હાથ ધરવામાં આવેલ છે અને ત્યારબાદ જ્યારે એ છોકરા છોકરી મળી જશે ત્યારે છોકરીની જે ઈચ્છા છે અગર એ પોતાના જે નવવિવાહિત પતિ છે એના જોડે જવા માંગતી હોય અથવા પોતાની મમ્મી પાપા સાથે જવા માંગતી હોય છે તો જે પણ કાયદાકીય પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવશે. સાથે સાથે એ પણ જણાવવામાં આવે છે કે વિસ્તારમાં અને ભૂતાવળ ગામમાં આ બાબતના જે 5-6 પરિવાર છે એ પરિવાર હાલ ગામમાં જ છે, ગામમાં સંપૂર્ણ શાંતિ છે. પરંતુ તાકેદારીના ભાગરૂપે અમારે ભિલોડા પોલીસ સ્ટેશનની ટીમો, અમર જિલ્લા LCV SOGના ટીમો, અત્રેના DYSP સાહેબો ત્યાં ભૂતાવળ ગામમાં જ છે અને અમે શાંતિ રાખવા માટે આ લોકો તરફથી પણ પૂરતો સાથ સહકાર પણ આપવામાં આવે છે. ભૂતાવળથી હિતેશ સુતરિયાનો અહેવાલ, ગુજરાત તક, અરવલ્લી.